Welcome all students. Dhoran 10 Ganit Swadhyay 15 Sambhavna Dakhla Kramank 16 Atya Sudhina Dakhla Aapne Agauna video ma joi chukya chhe Khami Wadi Bar Pen Koi ne refill ubrai gayi hoy koi ma tak tak kyu chaltu no hoy koi ma spring kharab hoy koi pan karansar kharab pen એટલે કે ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે 132 જે સારી પેન છે એની સાથે ભળી ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીવાળી છે સ્પ્રિંગ નથી અરે અમુકમાં તો રિફિલ જ નથી આખે આખી તોય થોડી ખબર પડે કે અંદરમાં રિફિલ છે કે નહીં એવું શક્ય નથી કે કેવળ એટલે ફક્ત જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે મતલબ સારી છે તેની સંભાવના શોધો બરાબર 16મો દાખલો બાળકો હવે સ્ક્રીન ઉપર તમારે દાખલો છે જોતા રહો શું કહે છે બેટા સ્વાધ્યાય 15.1 દાખલો 16 ગણિતમાં પેજ નંબર 269 કુલ પેનની સંખ્યા જો બેટા અહીંયા કુલ પરિણામોની સંખ્યા આપણને આપેલી નથી એટલે આપણે આવી રીતે લખવું પડશે ખામીવાળી પેન 12 છે વત્તા ખામી રહિત પેન 132 છે એટલે સારી પેન છે 12 વત્તા 132 એટલે 144 કુલ પરિણામોની સંખ્યા પ્રાપ્ત થાય 144 કુલ પેનની સંખ્યા એ જ કુલ પરિણામોની સંખ્યા બાળકો સ્ક્રીનશોટ લઈ લ્યો ગુડ હવે આગળ જશું ધારો કે પસંદ થતી પેન ખામી રહિત છે બેટા આપણે કોઈ દિવસ ખામીવાળી પેન તો રાખીએ પણ નહીં એટલે પસંદ થતી પેન ખામી રહિત છે તેની ઘટનાને એ કહીએ તો ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા બેટા સારી પેનની સંખ્યા 132 છે છેદમાં 144 હવે 12×11 એટલે 132 અને 12×12 એટલે 144 12 ઉડી જાય એટલે 11×12 હવે ઘણા કહે કે સર આપણે આમ કરીએ તો બરાબર 66/72 33/36 અને 11/12 તો પણ ચાલશે હે સંપૂર્ણ દાખલો 16મો પૂર્ણ થાય છે બાળકો નિરાતે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે વાંધો આવે નહીં 16મો દાખલો પૂર્ણ કર્યો કોઈ પણ રીતે જવાબ 11/12 આવે સાદુરૂપ કોઈ પણ રીતે તમે આપો વેલિડ છે હવે તમારી સ્ક્રીન ઉપર દાખલો 17 સ્ક્રીનશોટ લઈ લેજો જે બાળકોએ હજી સુધી ગણિત ન લીધું હોય એ લોકો રકમ લખે પછી દાખલો ગણશે જ્યારે પણ ઓફલાઈન થશે ત્યારે બાકો ચોપડો જોવામાં આવશે પહેલું પરિણામ જોજો આ દાખલો વિશિષ્ટ છે 20 વીજળીના ગોળાનો જથ્થો વીજળીના ગોળા એટલે બલ્બ 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે 4 છે ઉડી ગયેલા લેમ્પ છે એ આપણે ચાલુ કરીએ તો થતા નથી આ જથ્થામાંથી એક ગોળો એટલે વીજળીનો બલ્બ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી ખામીવાળા 4 ગોળા છે બીજું જો આ પરિણામ એકદમ વિશિષ્ટ ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી ખામીયુક્ત નથી મતલબ સારો છે તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો જોયું એટલે પાછો નથી મૂક્યો તો પરિણામ 19 રહ્યું હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક પસંદ કરવામાં આવે આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો જો બાળકો સ્ક્રીન ઉપર તમારી પાસે જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે 16, 17, 18 અને 19 આ 4 દાખલાની રકમ છે એ તમે લખી શકશો ફરીથી રકમ સમજાવું 20 વીજળીના ગોળા છે
ચાર ખામીવાળા છે, બાકીના ખામી રહિત છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બીજું, ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, મતલબ સારો છે, એને પાછો નથી મૂક્યો, ગોળા 19 રહ્યા. બાકીના ગોળામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે, ખામીયુક્ત ન હોય મતલબ સારો હોય એની સંભાવના કેટલી? ચાલો બાળકો, તમારા સ્ક્રીન ઉપર દાખલા ક્રમાંક 17 શું કહે છે બાળકો? 15.1 દાખલો 17 ગણિતમાં પેજ 269, કુલ પરિણામની સંખ્યા 20. ખામીયુક્ત વીજળીના ગોળા 4 છે, ઉડી ગયેલા, કોઈ પણ હોલ્ડર ના હોય, એમાં હોય ને આપણે ફિટ કરવાનું, હે ટોપકું ન હોય, તેથી ખામી રહિત વીજળીના ગોળા મતલબ સારા વીજળીના ગોળા 20માંથી 4 બાદ કરો તો 16 રહે. કુલ પરિણામની સંખ્યા 20 છે, ખામીયુક્ત વીજળીના ગોળા 4 છે, તેથી ખામી રહિત વીજળીના ગોળા 20માંથી 4 બાદ કરો તો 16 આવશે. હવે આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, તમને ગણિતનો દાખલો ગણવો સહેલો પડશે. હવે બાળકો, સ્ક્રીન ઉપર તમારે પહેલું પરિણામ, ધારો કે પસંદ કરવામાં આવતો ગોળો ખામીયુક્ત છે. જે તમે ગોળો પસંદ કરો છો એ કેવો છે? ખામીયુક્ત છે. તે ઘટનાને એ કહીએ, ઘટના એની સંભાવના. જો પહેલું પરિણામ છે ને બાળકો, ચાર ગોળા ખામીયુક્ત છે ને, ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના છે. પસંદ કરવામાં આવતો ગોળો ખામીયુક્ત છે તે ઘટનાને એ કહીએ, તો ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પ્રયત્નોની સંખ્યા શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા. વિદ્યાર્થીઓ, ખામીવાળા ગોળા 4 છે, કુલ ગોળા 20 છે, 4 × 4 ને 4 × 5 = 20, 1/5. આ પહેલું પરિણામ છે, એનો નિરાતે સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે 17મો દાખલો છે અડધો પૂરો. હવે સમજવાનું છે, 5 મિનિટ લાગે. હવે જો સમજવું હોય તો 5 મિનિટ લાગશે. હો તમારી સમક્ષ સ્વાધ્યાય 15.1 દાખલા 17 એનું બીજું પરિણામ, સ્ક્રીનશોટ અડધા દાખલાનો લેજો. પરિણામ 1માં એક ગોળો પસંદ થાય છે. જોજો, આ ગોળો ખામીયુક્ત નથી મતલબ સારો છે. તો તમે હમણાં જ કહેશો કે સર ભૂલ કરો છો, ગોળો તો ખામીવાળો હતો એટલે તો 4/20 હતા. પણ રકમને જો તમે શાંતિથી વાંચશો તો એમ કહે છે કે માનો કે ગોળો ખામી વિનાનો છે, એટલે કે ખામીયુક્ત નથી, સારો છે, એટલે કે સારો ગોળો છે. એ ગોળો કેવો છે? સારો છે. તે પાછો મૂકવામાં આવતો નથી. તમે ગોળો લઈ લીધો, બેટા સારા ગોળાની સંખ્યા કેટલી છે? 16. સારા ગોળાની સંખ્યા 16 છે, તે પાછો મૂકવામાં આવતો નથી બરાબર. એટલે કે વીજળીના ગોળા 19 બાકી રહ્યા. કુલ કેટલા છે? કુલ વીજળીના ગોળા કેટલા હતા? 20 બરાબર. પાછો મૂકતા નથી, તો એટલે કે વીજળીના ગોળા 19 બાકી રહ્યા. ખામીયુક્ત નથી કેટલા? 16. સારો ગોળો પાછો મૂકતા નથી એટલે અહીંયા બાકી રહેશે 15. પાછો નથી મૂકતા એટલે 15 બાકી રહ્યા સારા ગોળા. કુલ 20 ગોળા હતા, તમે પાછો નથી મૂકતા એટલે 19 બાકી રહ્યા. હવે કુલ ખામી રહિત ગોળાની સંખ્યા 16, એક ખામી રહિત ગોળો પાછો મૂકતા નથી, તેથી ખામી રહિત ગોળા પરિણામ 2 માટે 15 બાકી રહ્યા બરાબર. આ દાખલો આપણે પ્રેક્ટિકલ પણ કરીને બતાવશું જ્યારે ક્લાસરૂમ ઓફલાઈન થશે ત્યારે. અડધો દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આગળ જાઉં છું બેટા. ધારો કે પસંદ થતો ગોળો ખામી રહિત હોય મતલબ સારો હોય, તે ઘટનાને બી કહીએ, તો ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બી માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા. બેટા સારા ગોળા છે, 16માંથી 15 વધ્યા, કારણ કે પહેલા પરિણામમાં માનો કે સારો ગોળો પસંદ થયો, એ નહોતો મૂક્યો એટલે કુલ ગોળા 19 હતા, એટલે જવાબ આવશે 15/19. 15/19 સ્ક્રીનશોટ લઈ લો તો તમારો દાખલો સહેલો પડે. આ વસ્તુ ફરીથી સમજાવું છું બાળકો, શું છે સ્વાધ્યાય 15.1 17મો દાખલો બીજું.
परिणाम एक में एक गोड़ो पसंद थाय, आ गोड़ो खामीयुक्त नथी एटले 16 एटले के सारो गोड़ो छे, ते पाछो मूकवा आवतो नथी एटले 15 या पाछो मूकवा नथी आवतो, गोड़ा केटला कुल केटला छे 20 એટલે કે વીજળીના ગોળા 19 બાકી રહે. જોયું 15 અને 19 આ પરિણામ. કુલ ખામી રહિત ગોળાની સંખ્યા 16, એક ખામી રહિત ગોળો પાછો મૂકતા નથી તેથી ખામી રહિત ગોળા પરિણામ 2 માટે કેટલા બાકી રહે 15. હવે ધારો કે પસંદ થતો ગોળો ખામી રહિત હોય તે ઘટનાને બી કહીએ તો ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બી માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા 15ના છેદમાં 19. શાંતિથી વિડીયોનો અભ્યાસ કરવાનો છે. નવા દાખલા નવા વિડીયોમાં.